अमरेली जिला में कोरोना वायरस ना केस वधी रह्या छे। बे पॉजिटिव केस अमरेली जिला में बनी चूक्या छे। एक केस तो एक महिला सूरत थी आव्या हता तेमने हतो, तो एक बगसराना तरुण ने पण कोरोना पॉजिटिव आव्यो। अमरेली जिला में लॉकडाउन में 50 दिवस बाद सूरत थी आवेला वृद्धानो कोरोना केस पॉजिटिव आव्यो हतो, त्यारे आजरोज अमरेली जिला में कोरोना बीजो पॉजिटिव केस नोंधाता तंत्र तेमज आरोग्य विभाग द्वारा कार्यवाही हाथ धरवामां आवी छे। सूरत थी अमरेली आवेला 11 वर्षीय तरुणनो रिपोर्ट पॉजिटिव आवता तेने वधु सारवार साथे हॉस्पिटल में दाखल करवामां आव्यो। जिला कलेक्टर केस अंगे वधु विगतो आपता जणाव्युं के आ तरुण सूरतना वरासा विस्तारमांथी एसटी बस मार्फते अमरेली पहोंच्या हता। तेमने તાવના લક્ષણો જણાતા તેમનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને આજે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોનાને લગતી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। બગસરા તેમના રહેણાંકના 500 મીટરની ત્રિજ્યા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ તંત્ર દ્વારા યુવાનના સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરન્ટાઇન કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આ લોકોને તાલુકા મથક ક્વોરન્ટાઇનની ફેસિલિટીમાં રાખવામાં આવશે, તેમાંથી જો કોઈ વ્યક્તિને લક્ષણો દેખાશે તો તેમને સમયાંતરે જરૂરિયાત મુજબ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે। 13મી તારીખના રોજ સુરતના વરાછા વિસ્તારમાંથી એસટી બસમાંથી બગસરા તાલુકા અમરેલીમાં આવેલા એક 11 વર્ષના છોકરાને તાવના લક્ષણો જોવા મળતા એમને સિવિલમાં દાખલ કરેલા હતા અને એનું કાલે સેમ્પલ લેવામાં આવેલું હતું, જે આજે સવારે COVID-19 માટે પોઝિટિવ આવેલો છે। એ કન્ફર્મેશન બાદ એનું કોન્ટેક્ટ ટ્રેસિંગ તાત્કાલિક ચાલુ કરી દેવામાં આવેલું છે અને બગસરા ટાઉનમાં જ્યાં એનું રહેણાંકનું ઘર મકાન છે એના 500 મીટરની ત્રિજ્યામાં આવતો તમામ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવા માટે અને કન્ટેનમેન્ટ ઝોન ત્યાં ઊભો કરવા માટેની કાર્યવાહી હાલ ચાલુ કરી દેવામાં આવેલી છે। સાથોસાથ જેટલા પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ વ્યક્તિઓ થશે એ તમામને ડિસ્ટ્રિક્ટ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં દાખલ કરવામાં આવશે અને એમાંથી જો અમુક લોકોને લક્ષણો જોવા મળશે તો એમને પછી સમયાંતરે જરૂરિયાત મુજબ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે। હાલ એ 11 વર્ષનો છોકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, એની તબિયત સારી છે અને એને COVID-19 બાબતની તમામ સારવાર સિવિલ હોસ્પિટલ દ્વારા આપી દેવામાં આવી રહી છે।